चैनल ऑफ बड़ोदरा। डभोई नगरना एसटी डेपो खाते आवेल तालुका पंचायत भवन रूपया 2.76 करोड़ खर्चे नव बनशे त्यारे डभोईना धारासभ्य शैलेषभाई मेहताना हस्ते खातमुहूर्त करवामां आव्युं हतुं। डभोई एसटी डेपो सामे आवेल तालुका पंचायत भवन छेल्ला घणा वर्षोथी जर्जरित हालतमां होय त्यारे कर्मचारीओने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। आ तालुका पंचायत भवननुं नव निर्माण थवानुं छे त्यारे आश्रे 2.76 करोड़ खर्चे नवुं तालुका पंचायत भवन तैयार थशे ત્યારે ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન નીરોભાઈ પટેલ, પક્ષના નેતા પ્રેરણા દીક્ષિત બારોટ, ઉપપ્રમુખ યજ્ઞેશ ચંદ્ર ઠાકોર સહિત તાલુકા પંચાયત સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે આગેવાન શશિકાંતભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વિક્રાંત પટેલ સહિત આગેવાનો અને પંચાયત ભવનના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ओम सपरिवार सिद्ध्यस्तनार्जनम परिकल्पितम पृथ्वाध्यानार्जनम पृथ्वावीरणम देवेभ्योनार्जनम नारायणं दिवे रूपेण प्रसिद्धं भव सर्वदा ओम च परिवारादं प्रतिबद्धा जिनपैतरो ओम शुभम कर्मणा सिद्ध्यस्तनार्जनम् अर्पयामि ओम सर्वं परिकल्पितं देवेभ्यो नारायणं मां शरणागतं देवेभ्यो नाम परमेश्वरं परिकल्पितं अर्पयामि। सरस्वती प्रणम्याद सर्वकार्याद सिद्ध नैवित्यम से पाणिनि पकड़ी राखो नित्य जन्मादाय ओम च परिवार विश्वर 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 विश्वम प्रसन्नं वदनं जाय सर्व विघ्नो प्रसन्नते अभिषेदि अर्थ सिद्धि अर्थ। ડભોઈ તાલુકા પંચાયતનું ભવન વર્ષો જૂનું છે અને આપણે જોઈ શકીએ કે બહુ ખંડેર હાલતમાં થઈ ગયું છે। અહીંયાના તમામ સભ્યોની લાગણીને માંગણી હતી કે આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ નવું બનવું જોઈએ। આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી ને સરકારે 2,86,00,000 રૂપિયા આને માટે મંજૂર કર્યા છે અને એની તાંત્રિક અને વહીવટી મંજૂરી પણ આવી ગઈ હતી। થોડાક દિવસ પહેલાં આનો ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો, પરંતુ મોરબીમાં જે હોનારત થઈ છે એ હોનારતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ મુલતવી કરવામાં આવ્યો હતો। આજે સાદાઈથી આ ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને હવે આ નવું બિલ્ડિંગ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે અને ભવ્ય બિલ્ડિંગ સાથે આગળ ગાર્ડન, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સાથેનું તાલુકા પંચાયતનું વિકાસ ભવન અહીંયા આગળ ઊભું થવા જઈ રહ્યું છે। હું તાલુકાના તમામ નાગરિકોને અભિનંદન આપું છું, ખાસ કરીને સરકારનો આભાર માનું છું કે સરકારે અમારી લાગણીને માંગણીને માન આપીને 2,86,00,000 રૂપિયા આ તાલુકાનો વિકાસ ભવન બનાવવા માટે આપ્યા છે।